हाँ हेलो नमस्कार, हूँ छू भरत सर। वर्षों इतिहास रहो है कि बोर्ड की एक्जाम फॉर्म भराइ जाए एना पछी जनरली टाइम टेबल आवतु होय छे, बट आ वक्त टाइम टेबल कंक वेला ज आपी दीधु छे। लागे छे कि बोर्ड वाला बहुज मूड में लागे छे। हवे खबर नहीं आ लोग कया समय कया निर्णय लेता हो, आई डोंट नो। बट तमे आ वक्त जुओ कि पहला सिलेबस रिड्यूस करो, सिलेबस रिड्यूस कर्या बाद एनी ब्लू प्रिंट आपवामां आवी अने मॉडल क्वेश्चन पेपर आपवामां आव्युं। अगर खरेखर चेन्ज करवी ज हती पेटर्न तो पछी शू काम ए वक्त ब्लू प्रिंट आपी, ए वक्त तमे लोग मॉडल क्वेश्चन पेपर आप्यु। बट पता नहीं एमने जारे विचार आवे कि आवुं कंई करवुं छे तो सीधू करी देवानुं, अने कोई प्रकाशन होय के कोई अन्य लोग होय के जे कोई विद्यार्थी कोई पेपर सेट परचेस करता है एनुं शुं थतुं हशे वो तो ऊपर वाला ही जाने। तो कोई पण वस्तुनो निर्णय छे तो ए अगाउथी वर्ष शुरुआत थाय त्यारे लेवो जोईए। बट आपणा हाथमां एवुं कशुं नथी के आपणे एमने जईने कंई कही शकीए, कारण के ए तो एवुं कहेशे आ विद्वानोए निर्णय लीधो छे। विद्वानोने बे हाथ ने तीजुं मस्तक जोड़ीने वंदन। बट हवे आपणे आनी अंदर खास ए जोवानुं छे के बोर्डनुं टाइम टेबल आवी गयुं छे। टाइम टेबल तमने हुं प्रोपरली बतावानो छुं, अने एनी साथे साथे खास अगत्यनी वात कही दऊं के बोर्डनी एक्जाम आजे 13 तारीखे हुं विडियो बनावी रह्यो छुं अने 11 मार्चे तमारी एक्जाम शरू थवा जई रही छे। मतलब समथिंग 5 महीना जेटलो समयगाळो तमारी पासे छे, अने आ 5 महीना समयगाळानी अंदर जो खरेखर प्रोपर अप टू डेट तैयारी करवी होय तो ऑफलाइन क्लास चाले छे, ऑनलाइन क्लास पण चाले छे। ધોરણ 10 અને ધોરણ 12 બંનેના લાઈવ ક્લાસ ચાલે છે, જો કે 11માના પણ ચાલે છે। સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ત્રણેયના જેડબલી નીટ બધાની પ્રોપરલી તૈયારી અહીંયા થઈ રહી છે। અને જો ખરેખર એમ લાગે કે અમારે કંઈક મસ્ત તૈયારી કરવી છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સ એનરોલ કરી શકો છો। બટ કોઈને એમ લાગે કે સાહેબ મારે તો ઓલરેડી સરસ મજાની સ્કૂલ ચાલે છે, ડે સ્કૂલમાં ભણું છું, યા ફિર મારે તો મસ્ત ટ્યુશન ચાલે છે, ચલો વેલ એન્ડ ગુડ, તમે એની અંદર કન્ટિન્યુ કરી શકો। બટ जो प्रॉपर रिविजन करवू होय, मस्त रिविजन करवू होय, जेने आपणे क्रेश कोर्स नाम आप्युं छे, पहली जान्युआरी थी शुरू थई रह्यो छे, पहली जान्युआरी 2024, अने एनी अंदर फीस पण बहु ज नॉमिनल राखवामां आवी छे। ए फीस भरी अने तमे लोको अत्यार सुधीनी अंदर आ वर्षना जेटला लाइव क्लास थया, मतलब कि फूल सिलेबसनुं रेकॉर्डिंग तमने मळी जशे, अने એની સાથે સાથે હવે પછીના જે મતલબ કે કોર્સ જ્યારે શરૂ થશે ત્યારે જે લાઈવ ક્લાસ ચાલશે તો લાઈવ ક્લાસનો તમે લાભ લઈ અને પ્રોપર સિલેબસ રિવિઝન કરી શકો છો। તો ફક્ત રિવિઝન માટે જોડાવવું હોય તો એના માટે પણ તમને અમારો કોર્સ ખૂબ જ હેલ્પફુલ થશે। અને છેલ્લા 3 વર્ષથી ક્રેશ કોર્સ ચલાવીએ છીએ, 10મા ધોરણનો હતું અને આ વખતથી સ્પેશિયલી ધોરણ 12નો પણ ક્રેશ કોર્સ લોન્ચ થશે। તો 12 કોમર્સ, 12 સાયન્સ અને ધોરણ 10 ત્રણ ક્રેશ કોર્સ આવી રહ્યા છે, તો એની અંદર એનરોલ માટે અત્યારથી જ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાંથી તમે જોડાઈ શકશો। તો અત્યારથી જોડાવાનો ફાયદો એ થશે કે તમને આજ દિવસ સુધીના રેકોર્ડેડ વિડીયો બધા મળી જશે અને એનો લાભ લઈ અને તમે ખૂબ જ સારી તૈયારી ચોક્કસ કરી શકો છો। તો હવે આપણે ચર્ચા કરી લઈએ આપણા ટાઈમ ટેબલની। તો બોર્ડ દ્વારા અખબાર યાદી આપવામાં આવી છે, એની અંદર શું લખ્યું છે જરા જોઈએ। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જે આપણું છે એ બોર્ડ દ્વારા ધોરણ 10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, મતલબ કે ધોરણ 10 અને 12 સાયન્સના પેપરનું ટાઈમ ટેબલ તમને લોકોને અહીંયા રજૂ કરવામાં આવ્યું છે। કઈ તારીખે શરૂ થાય છે તો 11 માર્ચથી શરૂ થાય છે અને છેલ્લું પેપર 26 છે। છેલ્લું પેપર બધાને એવું નહીં, બટ છેલ્લું પેપર બોર્ડની એક્ઝામ પતવા માટેની ડેટ છે। આગળ કોને મતલબ 10માવાળા ક્યારે ફ્રી થઈ જશે એ બધી આગળ જતા વાત કરું છું। આ ટાઈમ ટેબલ બોર્ડવાળા લોકોએ ક્યારે રજૂ કર્યું છે તો અહીંયા તમે ડેટ જોઈ શકો છો, 13/10/2023, મતલબ જે દિવસે હું વિડીયો બનાવી રહ્યો છું એ જ દિવસે આ પેપર મતલબ આ અખબાર યાદી આપવામાં આવેલી છે। અને હવે અહીંયા જરા જુઓ કે આ કોનું ટાઈમ ટેબલ આપવામાં આવ્યું છે, 12 સાયન્સની અંદર। તો 12 સાયન્સમાં તમારું પેપર ક્યારે છે તો 11 તારીખે તમારું પેપર છે ફિઝિક્સનું। સમય પણ તમે અહીંયા જોઈ શકો છો 3:30-6, જો કે વર્ષોનો ઇતિહાસ છે કે હંમેશા 12મા ધોરણની એક્ઝામ બપોર પછી હોય છે અને સવારે ધોરણ 10ની એક્ઝામ હોય છે। તો અહીંયા તારીખ તમારે ખાસ જોવાની છે અને વિષય કયા દિવસે કયું છે, અને આમાં કંઈ ખાસ એટલું બધું વિષયનો ફેરફાર મોટા ભાગે નથી હોતો। જનરલી ફિઝિક્સનું પેપર પહેલાં, પછી કેમેસ્ટ્રીને, પછી મેથ્સ યા બાયો, આવી રીતનું હોય છે, ફિક્સ રૂલ્સ નથી, બટ મોટા ભાગે આ ટાઈમ ટેબલ આવું બનતું હોય છે। તો હવે જુઓ અહીંયા 11 તારીખે છે, 12 તારીખે રજા તમને એક આપવામાં આવીને પાછું 13 તારીખે એક્ઝામ
એક્ઝામ છે અને 13 તારીખે તમારું કેમેસ્ટ્રીનું પેપર આવી ગયું, 14 રજા અને પાછી 15 તારીખે તમારું જીવ વિજ્ઞાનનું પેપર છે. બટ જે લોકોએ બાયોલોજીના બદલે મેથ્સ રાખેલું હશે તો એ લોકોને 18 તારીખે એક્ઝામ, એટલે તમે વિચારો કે વચ્ચે ખાસી બધી રજાઓ તમને મળશે. તો પરીક્ષા સમયગાળા દરમિયાન પણ તમે સારી એવી તૈયારી કરી શકશો. 20 તારીખે તમારું અંગ્રેજીનું પેપર છે. હવે તમે અંગ્રેજી યા અન્ય કોઈ મીડિયમમાં ભણતા હશો, અંગ્રેજીનું પેપર બધા લોકોને સેમ દિવસે છે, પ્રથમ ભાષા હોય યા દ્વિતીય ભાષા હોય. અને 22 તારીખે તમારા લોકોનું ફરીથી એક પેપર છે, વચ્ચે એક રજા આપવામાં આવેલી છે. અને એ કયું પેપર હશે તો તમારા લોકોનું અન્ય હજી એક વિષય હશે, કારણ કે ટોટલી 5 વિષયો જો તમે આરાવે છે એમાંથી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, પછી બાયો યા મેથ્સ, એ તો તમારા પૂરા થઈ ગયા 3 વિષય, પછી ઇંગ્લિશ, અને હવે જે અન્ય વિષય હશે એમાં મોટા ભાગે લોકોને સંસ્કૃત હોઈ શકે છે, કોઈને કમ્પ્યુટર બી હશે, કોઈ ગુજરાતી પણ રાખતા હોય છે, બટ જનરલી આ વિષયોમાંથી કોઈનું કોઈ હશે. અગર કમ્પ્યુટર એજ્યુકેશન હશે તો પણ તમારા લોકોનું એ જ દિવસે પેપર છે, બટ તમારો ટાઈમ થોડો અલગ આપવામાં આવ્યો છે, 3 થી લઈને 5:15 સુધીનો છે. અને જો આ વિષયોમાંથી કોઈ હશે તો 3 થી લઈને 6:30 સુધીનું છે. તો આ વાત થઈ ગઈ 12 સાયન્સના ટાઈમ ટેબલની. હવે આપણે જોઈશું ધોરણ 10નું ટાઈમ ટેબલ કઈ રીતનું છે. તો અહીંયા જુઓ ધોરણ 10ના ટાઈમ ટેબલનું કાર્યક્રમ અહીંયા આવી ગયો છે. તો તમારા લોકોની જે એક્ઝામનો જે સમય છે એ કેટલો હશે તો 10 વાગ્યાથી લઈ અને 1:15 વાગ્યા સુધીનો સમય હશે. આ હર વખત સેમ હોય છે, આમાં કોઈ ફેરફાર નથી. અને જનરલી ગુજરાતીનું પેપર પણ પહેલું હોય છે. તો 11 તારીખ અને સોમવાર છે તમારું પહેલું પેપર છે. કયા વિષયનું? તો ગુજરાતી વિષયનું. કારણ કે હું અત્યારે ગુજરાતી મીડિયમ માટે ખાસ કરીને વિડીયો બનાવું છું તો એટલા માટે તમને ગુજરાતી કીધું. બાકી તમે જે માધ્યમની અંદર ભણતા હશો એ માધ્યમનું તમારું પહેલું પેપર હશે. તમારી પ્રથમ ભાષા એટલે તમે જે મીડિયમમાં ભણો છો એ જ વિષયનું પેપર. પછી વાત કરીએ તો એક દિવસની તમને રજા આપવામાં આવી છે અને ફરીથી બુધવારે તમારું પેપર છે મેથ્સનું. અને બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને સેમ દિવસે છે. તો જ્યારે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેના વિકલ્પ આપવામાં આવ્યા ત્યારથી લઈ અને પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે કે મેથ્સ અને સ્ટાન્ડર્ડ બંનેના પેપર સેમ દિવસે હશે. પહેલાં એવું થતું કે સ્ટાન્ડર્ડનું પહેલાં હોય પછી બેઝિકનું હોય, યા બેઝિકનું પહેલાં હોય સ્ટાન્ડર્ડનું પછી હોય, તો આવી રીતનું હતું. બટ હવે બંને સેમ હશે. તો પહેલાંથી જ બેઠક વ્યવસ્થા એવી રીતે ગોઠવેલી હશે કે જે જગ્યાએ સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર હોય એ અલગ વિદ્યાર્થીઓ એન મતલબ એનું અલગ જ સિટિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હશે અને બેઝિક માટે અલગ હશે. નહીં તો એક જ ક્લાસની અંદર બંને સાથે આપે એવું પોસિબલ નહીં હોય. બટ એ તમારો વિષય નથી, એ ટીચર્સનો વિષય છે. બટ જનરલી આ થોડી વાત કરી. પછી વાત છે કે સીધું 15 તારીખે, તો 14 તારીખે તમને રજા મળશે, 15 તારીખે સામાજિક વિજ્ઞાનનું પેપર છે અને 18 તારીખે તમને વિજ્ઞાનનું પેપર છે. આમે જુઓ કે એક દિવસની રજા આપવી અહીંયા જરૂરી છે અને શુક્રવારે પેપર હતું તો શનિવારે રજા હશે અને રવિવારે ઓફિશિયલી પાછી રજા આવે એટલે સોમવારે તમારા લોકોનું વિજ્ઞાનનું પેપર. તો સારી વાત છે કે સોમવારે વિજ્ઞાનનું પેપર ગોઠવ્યું છે તો તમને પરીક્ષા સમયગાળા દરમિયાન એક બે દિવસ મતલબ એક દિવસ હજી એક્સ્ટ્રા મળી શકે છે. પછી અંગ્રેજી છે દ્વિતીય ભાષા. તો જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાં ભણે છે એમનું અંગ્રેજીનું પેપર 20 તારીખે હશે અને જે લોકો અન્ય કોઈ માધ્યમમાં હશે જેને ગુજરાતી વિષય આવતો હશે તો એ લોકોનું પેપર 21 તારીખે હશે. અને અહીંયા જોઈ શકો 18 તારીખે, 19 છોડીને 20, પાછું 21 છોડીને 22 તારીખે હશે. તો ઘણા બધા એવા હશે જાણે હિન્દી રાખ્યું હશે અને કોઈએ વાસે જાણે સંસ્કૃત પણ રાખ્યું હશે. તો આ બંનેમાંથી અન્ય કોઈ વિષય હોઈ શકે પણ મોસ્ટ ઓફ કિસ્સામાં આ બે વિષયોવાળા વિદ્યાર્થીઓ વધારે જોવા મળશે. તો તમે સમજી શકો કે બિલકુલ સરસ મજાનું ટાઈમ ટેબલ છે અને વિષયો તમે ખાસ યાદ રાખી શકો. તો પહેલાં કયું પેપર હતું? ગુજરાતીનું, પછી મેથ્સ, પછી સામાજિક વિજ્ઞાન, પછી વિજ્ઞાન, અંગ્રેજી અને છેલ્લે છે હિન્દી યા સંસ્કૃત. તો આ વાત થઈ ગઈ બચ્ચો ધોરણ 10ની. અને હવે આપણે વાત કરીશું ધોરણ 12 સામાન્ય પ્રવાહ. અને સામાન્ય પ્રવાહની અંદર અહીંયા તમે જોઈ શકો કે સામાન્ય પ્રવાહમાં કોણ કોણ આવશે તો આર્ટ્સ એન્ડ કોમર્સ બંનેની અંદર વિષયો અહીંયા અલગ અલગ આપેલા છે. અને તમે સમય પણ જોઈ શકો આ લોકોનું પેપર ક્યારે છે, 10:30 થી લઈ અને 1:45 પેપર છે અને આમને ક્યારે છે, 3 થી લઈને 6:15. તો સમય ખાસ જોજો અને તારીખ બી અહીંયા આપેલી છે 11 તારીખે છે. અહીંયા વિષયો સહકાર પંચાયત અને નામાના મૂળ તત્વો છે. પછી 12 તારીખે ભૂગોળ આપેલું છે અને અહીંયા સેક્રેટરી પ્રેક્ટિસ એન્ડ વાણિજ્ય પત્ર વ્યવહાર. પછી 13 તારીખે અહીંયા રજા છે અમને અને અહીંયા અર્થશાસ્ત્ર. હવે અહીંયા જોવા જાઓ તો બધાના પેપર અહીંયા જો 11 તારીખ 12 તારીખ 13 તારીખ 14 તારીખ 15 તારીખ બસ સીધી ધબધબાટી જ બોલાવી દીધી છે. તો આવી રીતે વચ્ચે નોન સ્ટોપ અહીંયા એક્ઝામ છે, કોઈ જગ્યાએ વચ્ચે રજા આવતી
नहीं तो सारी बात है, बहुत अच्छी बात है, जल्दी जल्दी पती जैसे कोई वो विचारते उसे साय है साहब साइंस वन रजा आप दसवा वन आप तो हमने कौन सा गुना किया, तो हमारे को कहीं को नहीं देते हैं, तो ये तो मैंने नहीं खबर बराबर, कारण कि आना बताना पेपर काटवा वाला मैनेजर मारा पप्पा नहीं तो हूँ पूछी लूँ बराबर जे आप ए जो लेना एक्जाम राजी खुशी थी आप दे तो अँ जुओ क्या तारीख अने विषयों खास जो लैजो तमारी जरूरियात अनुसार अने बहुज सरस मजानी प्रेक्टिस तमारा लोकोए करवानी छे। तो धोरण दस वाला विद्यार्थियों क्यारे फ्री थई जशे, तो धोरण दस ना बाळको 22 तारीखे फ्री थई जशे, तो बिल्कुल सरस मजानी प्रोसेस थई गई। अने जो साइंस वाला विद्यार्थीओ छे तो ए क्यारे फ्री थई जवाना छे, तो साइंस वाला विद्यार्थीओ फ्री थशे ये पण 22 तारीखे। ओके तो आ रह्युं तमारुं सरस मजानुं टाइम टेबल, अने एना सिवायनी एक खास अगत्यनी माहिती आपी दऊं के जो अगर तमे लोको बोर्डनी परीक्षानी प्रोपर अने मस्त तैयारी करवा मांगो छो तो आपणो क्रेश कोर्स आवी रह्यो छे। ए क्रेश कोर्सनी अंदर शुं करावामां आवशे तो पहेलाथी छेल्ले सुधी फूल सिलेबसनुं रिविजन करावामां आवशे, अने ए रिविजन आम जोवा जाओ तो रिविजन विद्यार्थी जाते करावानुं होय छे बट अमारा तरफथी रीटीचिंग समझी लो। तो पहेलाथी छेल्ले सुधी आखो अभ्यासक्रम प्रोपर वे में मस्त रीते करावामां आवशे, अने एनी अंदर जो जोड़ावुं होय तो नीचे डिस्क्रिप्शन में लिंक आपेली छे, एप्लिकेशन डाउनलॉड करी अने आजे ज ए कोर्सनी अंदर तमे एनरोल थई शको छो, या फिर ज्यारे पहली जान्युआरी शुरू थाय त्यारे अथवा एना पहला पहला तमे जॉइन करी लेजो, सीट खास बुकिंग करावी लेजो तो तमने लोकोने प्रोपरली तैयारी थई जशे। बीजू के अत्यारथी जोड़ावुं होय आज थी ज तो पण आपणी बेचो चालू छे, एनी अंदर सरस तैयारी थशे तो चोक्कस जोड़ाजो, जोड़ावानुं भूलता नहीं। तो आपणे मळीशुं नवा विडियोनी अंदर, एना पहेला खास कहीश के सब्सक्राइब करजो खास, अने तमारा जे मित्रो होय एमनी साथे शेर जरूर करजो। थैंक यू सो मच, बाय बाय।